રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું મોટું નિવેદન, લોકો અને વેપારીઓ નહીં સમજે તો કરફ્યુ લાગશે. તહેવારમાં લોકોએ ખૂબ બેદરકારી દાખવી, હાલ તંત્રએ રાત્રિ કરફ્યુ માટે વિચારણા નથી કરી. વેપારીઓને પણ માસ્ક સેનિટાઇઝરનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરાઈ છે. રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધ્યું છે. દિવાળીના તહેવાર બાદ છેલ્લા 3 દિવસની અંદર 400 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. વીપી, જે રીતે દિવાળીના પર્વ દરમિયાન લોકોએ ખરીદી કરી અને બજારોની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળી હતી, ક્યાંક ને ક્યાંક લોકોની અને વેપારીઓની બેદરકારીના કારણે સંક્રમણ વધ્યું છે. આપ શું કહેશો, હવે અમદાવાદની બાદ રાજકોટમાં પણ કરફ્યુ લાગે તેવી સ્થિતિ જોવા મળી રહી છે? સૌપ્રથમ તો વીપી વૈષ્ણવના નવા વર્ષના સૌને નૂતન વર્ષ અભિનંદન. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિની જો વાત કરીએ તો જેમ અમદાવાદની પરિસ્થિતિ અત્યારે જે થઈ એ પરિસ્થિતિ રાજકોટમાં ન થાય એના માટે રાજકોટની તમામ આમ પબ્લિકે, વેપારીઓએ અને ઉદ્યોગકારોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આવનારા દિવસોમાં રાજકોટની પરિસ્થિતિ ખરાબ થાય એવું અત્યારના સંજોગોમાં લાગતું નથી. પ્રશાસન પણ આની પાછળ દિવસ અને રાત મહેનત કરી રહ્યું છે. કલેક્ટરશ્રી હોય, મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય, પોલીસ કમિશનરશ્રી હોય, એમની સાથે પણ અમે ચર્ચા કરી અને અત્યારે કોઈ લોકડાઉનની શક્યતા રાજકોટમાં જણાતી નથી. પણ તમામ પ્રજાને મારી નમ્ર અપીલ એ છે કે માસ્ક ફરજિયાત પહેરો. આવનારા દિવસોમાં ગયા જે દિવાળીના આપણે ઉત્સવની અંદર 15-20% લોકોએ જ માસ્ક પહેર્યું હતું, એટલે 80% જે સંક્રમણને હકદાર છે એ સંક્રમણ ફરીથી વધશે. તો આવનારા દિવસોમાં પાર્શિયલ લોકડાઉન નાખવાની ફરજ પડશે અને હવેની પ્રજા, હવેના વેપારીઓ, નાના વેપારીઓ આ લોકડાઉન સહન કરી શકે એવી શક્તિમાં નથી એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ચોક્કસથી વીપી, વેપારીઓ હવે લોકડાઉન કે કરફ્યુને સહન કરી શકે તેમ નથી, તે સાચી વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો અને વેપારીઓ પણ જવાબદાર છે, તે લોકો પણ બેદરકાર છે. વેપારીઓ પણ માસ્ક નથી પહેરતા, નાના નાના જે વેપારીઓ છે તે લોકો પણ માસ્ક નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળે છે. સુવિધા માટે સરકારે તમામ કામગીરી પૂર્ણ કરી લીધેલ છે અને સ્ટેન્ડબાય પણ વધારાની કામગીરી તરીકે રાખેલ છે. એ ખરેખર રાજકોટની પબ્લિક માટે પ્રશંસનીય કામગીરી છે. પણ જ્યાં સુધી પબ્લિકનો સહકાર અને સપોર્ટ નહીં મળે ત્યાં સુધી આની અંદર કોઈ વસ્તુ શક્ય બનવાની નથી. વેપારીઓ પણ ઘણા માસ્ક પહેર્યા વગરના ફરે છે, જેથી એ પોતાના કસ્ટમરને કઈ રીતે કહી શકે કે તમે માસ્ક પહેરો. આમ તમામ વેપારીઓને પણ માસ્ક ફરજિયાત પહેરવું, આમ પબ્લિકને પણ માસ્ક ફરજિયાત પહેરવું. મારા ઉદ્યોગકારોને પણ અમે સૂચના આપેલી છે, એ લોકો પણ એના કર્મચારીઓ પાસેથી માસ્ક પહેરવાનું કહી રહ્યા છે. તો આવનારા દિવસોમાં સૌએ સાથે મળી અને આનો સામનો કરશું તો હું એ માનું છું કે આપણે લોકડાઉનને અટકાવી શકીશું. આપ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છો, આપ શું માનો છો, કરફ્યુ રાજકોટની અંદર રાત્રિ કરફ્યુ હોવું જોઈએ કે ના થવું જોઈએ? મારું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવું સ્પષ્ટ માનવું છે કે રાત્રિ કરફ્યુ રાજકોટની જરૂરિયાત છે જ નહીં અને પ્રશાસન પણ એવું માની રહ્યું છે. પણ જો પબ્લિક નહીં સમજે તો આવનારા દિવસોમાં એ પણ નોબત આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચોક્કસથી, તો આ હતા વીપી વૈષ્ણવ કે જેઓનું સ્પષ્ટ કહેવું છે કે હાલના સમય દરમિયાન હજે કરફ્યુની વાત છે, તે રાત્રિ કરફ્યુની રાજકોટમાં જરૂરિયાત નથી, પરંતુ લોકો જો બેદરકાર રહેશે તો આગામી સમયમાં તંત્રએ ફરી એક વખત છે તે રાત્રિ કરફ્યુ આપશે તે પ્રકારની પણ પરિસ્થિતિ છે તે ઊભી થઈ શકે છે. ત્યારે હવે તમામ લોકોને એક જ અપીલ કરવા મળે છે કે તમામ લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક રાજકોટ.